साबरकांठा જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મજરા ખાતે છેલ્લા 500 વર્ષથી પ્રાચીન પરંપરા મુજબ ઘરે ઘરે જઈ લાકડા છાણા ઉગરાવી હોળીની રાત્રિએ બે અલગ અલગ હોળી પ્રગટાવવામાં આવે છે અને વર્ષોથી ચાલી આવતી પરંપરા યંત્રયુગમાં આજે પણ યથાવત છે। ફાગણ સુદ પૂનમ એટલે હોળીનો તહેવાર। પ્રાંતિજના મજરા ગામમાં ભૈરવનાથ મંદિરના ચોકમાં બે હોળી પ્રગટાવવામાં આવે છે, જેમાં એક હોળીમાં લાકડા મૂકવામાં આવે છે તો બીજી હોળીમાં છાણા મૂકવામાં આવે છે। લાકડાના અંગારા પડ્યા હોય તેના પરથી બાળકોથી માંડીને યુવાનો વૃદ્ધો સળગતા અંગારા પરથી ખુલ્લા પગે ચાલે છે, છતાં હજુ સુધી કોઈ પણ દાઝ્યું હોય તેવો કોઈ બનાવ બન્યો નથી। તેરે દાદા ભૈરવનાથના દર્શન તથા મજરાની હોલિકા દહન જોવા માટે શ્રદ્ધાળુઓ પ્રાંતિજ તથા તાલુકા સહિત મહેસાણા, અમદાવાદ, મોડાસા, ગાંધીનગર વગેરે જગ્યાએ જિલ્લાઓમાંથી આવે છે, પોતાની રાખેલ માનતા બાધા પૂર્ણ કરે છે તો વર્ષોથી અહીં અંગારામાં ચાલવાની પરંપરા પ્રચલિત થઈ છે। જય માતાજી, જય ભૈરવનાથ। દાદા, મજરા ગામની અંદર છેલ્લા 500 વર્ષથી હોળીની પ્રથા ચાલુ છે અને મજરા ગામની અંદર સવારથી ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા લાકડા એકઠા કરવામાં આવે છે અને સાંજે ત્યાં હોળીની અંદર મૂકવામાં આવે છે અને રાત્રે 7-8 વાગ્યાના સુમારે એને હોળી પ્રગટાવવામાં આવે છે અને હોળી પ્રગટાવ્યા પછી ગામના દરેક યુવાનો અને નાગરિકો ત્યાં આવીને પ્રદક્ષિણા કરે છે। ગામના નવ દંપતિ જે નવા પરણેલા હોય તે પ્રદક્ષિણા કરીને 5 વાટા મારે છે અને એના પછી રાત્રિના સમયે જ્યારે અંગારા ઉપર ચાલવાની પણ પ્રથા વર્ષો જૂની માનવામાં આવે છે અને જે ચાલવામાં આવે છે અંગારામાં એમાં કોઈ બરાતું પણ નથી અને સારી રીતે એવું ચાલે છે। ભૈરવ દાદાની કૃપાથી વર્ષોથી આ પરંપરા ચાલી આવી છે। બોલો ભૈરવ દાદાની જય। આજે આ જમાનામાં કળિયુગમાં કોઈ સાક્ષાત પરચો જોવો હોય તો મારા મજરા ગામમાં છે। અમારા મજરા ગામની હોળી જે આખા ગામના યુવાનો ભેગા થઈ હોળીનું આયોજન કરે છે, રાત્રે શુભ મુહૂર્ત પ્રમાણે હોળી પ્રગટાવવામાં આવે છે અને એમાંથી જે અંગારા પડે છે એમાં ખુલ્લા પગે માતાઓ, બહેનો, વડીલો, યુવાનો બધા જ ચાલે છે, પણ આજ સુધી કોઈ દાઝ્યું નથી અને દાદાની કૃપાથી કોઈ દાઝશે પણ નહીં। અમારા ગામમાં આજના દિવસે ખબર નહીં ક્યાંથી પબ્લિક આવે છે, આજે હજારોની સંખ્યામાં અમારા ગામમાં ભૈરવનાથ દાદાના દર્શન કરવા પબ્લિક આવે છે, એમની માનતાઓ હોય છે, માનતાઓ પૂરી કરે છે અને દાદા એમની માનતાઓ જરૂરથી પૂરી કરે છે। બોલો ભૈરવનાથ દાદાની જય। જેને ગ્રામજનો ભૈરવનાથની કૃપા માને છે, હોળીને દિવસે જો કોઈ કુટુંબમાં પુત્ર હોય તો જેમ નિમિત્તે બાળકને પહેલી હોળીના દર્શન કરાવે છે, નવા પરણેલા દંપતી હોળીના દર્શન કરી પ્રદક્ષિણા કરે છે ત્યારે ખેડૂતો અગ્નિની જ્યોતિમાં પૂરા લઈને પ્રગટાવી તેને ઘાસ પોતાના ઘરે પશુઓને ખવરાવે છે, ત્યારે મજરા ખાતે દૂર દૂરથી લોકો આવીને દાદા ભૈરવના દર્શન કરી હોળીના દર્શન કરી ધાણી, ખજૂર, શ્રીફળ, શેરડી, કેરી ચડાવીને પૂજા કરી ધન્યતા અનુભવે છે। હું આનો તો જન્મ જ અહીંયા થયેલો છે, એટલે 32 વર્ષથી તો હું દાદાના પરચા લાવી જોઉં જ છું, બરાબર મારો જન્મ જ અહીંયાનો મજરાનો જ છે। આગળ તો એટલું કહીશ દાદાના વિશે કે દુઃખમાં સુખનું સાચું સરનામું અને સંકટમાં એક આસ્થારૂપી હાથ એટલે મારા મજરાના ભૈરવનાથ। વર્ષોથી અહીંયા હોળીનો અવસર થાય છે, બરાબર દાદાની સદાય બધાની ઉપર કૃપા રહે છે। છેલ્લા આશરે 500 વર્ષથી આ હોળીનો મહિમા છે, બરાબર એમાં હોળીમાં દાદાનું એક સાચો એમનો લાઈવ પરચો જોઈએ તો એક અંગારામાં ચાલવાની એક પ્રથા છે, વર્ષોથી ચાલી આવે છે અને એનો નાના નાના ભૂલકાઓ હસતા મોઢે એમાં ચાલી જાય છે, પણ કોઈને દજાતું નથી અને ગામમાં આ જનમેદની જોઈને તમે ખાલી જોઈ શકો છો કે દાદાનો કેટલો અમક સાદ હશે। ક્યોથી આવો છો આપ? હું પિલુદરા ગામનો વતની છું। જય ભૈરવ દાદા, જય મહાદેવ। આ ભાઈ અમારા અહીંયા બધા ગ્રુપવાળા બહેનો છું તથા ગામજનો તરફથી 500 વર્ષથી જૂની અહીંયા અગર હોળિકા માતાની પ્રાગટ્ય થાય છે
જે બહુ વર્ષો જૂનું છે અને ઘણા બધા ગામડાઓથી લોકો અહીંયા દર્શન કરવા આવી રહ્યા છે અને આવે છે આજુબાજુના ગામડાઓથી અને જિલ્લાઓમાંથી અહીંયા આવે છે દર્શન કરવા માટે. તો અહીંયા બધા પધારવા માટે વિનંતી છે અને બહુ જૂનું ભેરવદાદાનું મંદિર પણ છે અહીંયા અને હોળીકા માટેનું અહીંયા એક છોકરાઓ બધા અહીંયા તમે જોઈ રહ્યા છો લાઈવ ચાલુ અંગારામાં ચાલતા હોય છે તો પણ એ લોકો દાઝતા નથી, જરા પણ એમને બળાતું નથી. તો એક ભૈરવદાદાનું અહીંયા સાક્ષાત્પણું અહીંયા હાજર છે એવું અહીંયા કહેવાય છે. બધા ગામડા લોકો પણ અહીંયા સાથ આપે છે અને બહુ સરસ અહીંયા હોળીકા માતાનું આયોજન કરવામાં આવે છે. જય ભેરવ દાદા, જય માતાજી. બોલો શ્રી ભૈરવનાથ કી જય. ભૈરવ દાદાની સાનિધ્યમાં અહીંયા વર્ષો વર્ષથી પરંપરાગત રીતે જે હોળી ઉજવાય છે એમાં આજુબાજુના ગામના અને સાબરકાંઠાના મોટાભાગના માણસોની ભરપૂર આસ્થા હોય છે. લોકોને અંગારા ઉપર ચાલતા બી પણ મેં નિહાળેલા છે અને એમને કશું બી થતું નથી અને એ લોકોની માન્યતાઓની જે માનતાઓ છે બધી ફળતી હોય છે એવું લાગે છે. ને આજના આ પવિત્ર દિવસે આપણે પણ ગુજરાતભરમાં સારું ચોમાસું જાય અને દેશભરમાં સારું ચોમાસું જાય અને સરસ રીતે બધાની સુખાકારી રહે, કોરોના જેવી મહામારી ના આવે એવી શુભેચ્છાઓ અને ભૈરવ દાદાને સાથે આપણે માગણી કરીએ કે વખતો વખત આવી થાય અને ગુજરાતની અને ભારત દેશની ઉત્તરોત્તર પ્રગતિ થાય એ માટે ભૈરવ દાદાને અમારી પ્રાર્થના. અસ્તુ. ઓકે. ભૈરવ દાદાના આ અતિ પ્રાચીન મંદિરના પ્રાંગણમાં મજરા ગામની અંદર ઘર હંમેશ દિવાળીના હોળીના પ્રસંગે કાયમ પ્રગટાવવાનો પ્રસંગ બનતો હોય છે અને લોકો ખૂબ જ શ્રદ્ધાથી એના અંગારા ઉપર ચાલે છે. ખરેખર તો વિજ્ઞાન અને શ્રદ્ધા વચ્ચેની જે આપણી માન્યતા છે કે ભાઈ અમે એક ડૉક્ટર તરીકે એવું વિચારીએ કે ભાઈ વિજ્ઞાનની રીતે કે ભાઈ આ બધું શક્ય નથી, પણ શ્રદ્ધાથી માણસ બધું કરી શકે છે. અંગારા ઉપર કોઈપણ જાતની ઈજા વગર લોકો ભૈરવ દાદાનું સ્મરણ કરીને જબરદસ્ત શ્રદ્ધાથી દોડતા હોય છે અને જેમ રાજુભાઈએ વાત કરી એ પ્રમાણે કોરોનાની મહામારીમાં ભૈરવ દાદાના આશીર્વાદથી હવે આપણને કોઈને આ પ્રકારની કોઈ કષ્ટી ન આવે અને દર વર્ષે આ રીતે આ જે સામાજિક અને ધાર્મિક પ્રસંગ ઉજવાય છે તેવી અમે શુભેચ્છાઓ રાખીએ છીએ. આપ કેટલા વર્ષથી સાહેબ આવો છો અહીંયા? હું આ પહેલી વાર આવ્યો અને મેં ઘણી વાર આવવા માટેનો વિચાર કરેલો પણ આ વખતે મેં મક્કમતાથી નક્કી કર્યું કે મારે ખરેખર આ જગ્યાના દર્શન કરવા છે. પણ ખરેખર બહુ જ અદ્ભુત છે કારણ કે ઘણી બધી જગ્યાએ હોળીના પ્રસંગ જોયા છે પણ આટલી બધી જનમેદની અને એમાં આ એરિયા સિવાય ગાંધીનગર અમદાવાદ અને દૂર દૂરથી ખૂબ જ લોકો બહુ જ શ્રદ્ધાથી આવે છે. અત્યારે અમારી ગાડી લગભગ 1.5 કિલોમીટર દૂર પાર્ક કરેલી છે એટલે આ જગ્યામાં એવું કોઈ અલૌકિક તત્વ છે કે જેથી લોકો આટલા દૂરથી શ્રદ્ધાપૂર્વક આવે છે. ઉમંગ રાવલ, ZS TV, પ્રાંતિજ. પોલીસ રસ સેન્ટર ધમાકેદાર ગરમીની સાથે સાથે અમો પ્રાંતિજ શહેરમાં શિવ પેલેસ રસ સેન્ટર શરૂ કરી દીધેલ છે. સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ શેરડીનો રસ માત્ર ને માત્ર શિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌ પ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ શિવ પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર શિવ પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો શિવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન શિવ પેલેસ રસ સેન્ટર. સ્થળ શિવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, HDFC બેંકની સામે, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 90163-5214.
સુંદર આવીલા પ્રાંતિજ બાખરિયા બસ સ્ટેન્ડ ની બિલકુલ નજીક દરેક પરિવાર ને પોસાય તેવા બજેટ ના આધારિત પ્લોટ પ્રાંતિજ નગરપાલિકા ની હદ માં એને પ્લોટ તથા દુકાનો બાળકો માટે પ્લે એરિયા રહેણાંક પ્લોટો ના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ દરેક પ્લોટ ને પાણી ની પાઇપ લાઇન ની સુવિધા સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ પ્રોવિઝન સ્ટોર હોય કે એક ડેરી પાર્લર એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ એનએનઓસી તથા ટાઇટલ ક્લિયર રહેણાંકના જૂજ પ્લોટો બાકી સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ જી 10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ સંપર્ક સંજય પટેલ પોંગલુ મોબાઈલ નંબર છે 94 281 86 880 રાજેશ પટેલ વદરાડ મોબાઈલ નંબર છે 99 245 55 4 51